એજ્યુકેશન બાય ડીડી ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શન બાયમ મંત્રીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવા ગુજરાતી સાહિત્યને લગતા એમસીક્યુની ચર્ચા કરીશું આ ચેનલ પર આપને ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણને લગતા કેટલાક વિડીયો મૂકવામાં આવેલ છે જે આપ ચેનલ પર જઈને નિહાળી શકો છો તો ચાલો શરૂ કરીએ ગુજરાતી સાહિત્યના એમસીક્યુ પ્રથમ પ્રશ્ન છે પ્રેમાનંદે કડવાને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે તેમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી હવે પ્રેમાનંદે જે કડવાઓની રચના કરેલ છે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે આ ત્રણ ભાગમાં મચેરું ઢાળ અને ઉથલોનો સમાવેશ થાય છે એટલે અહીં આપણો જવાબ આવશે બી મોઢિયું એટલે કે મોઢિયુંનો સમાવેશ કડવાના ત્રણ ભાગમાં થતો નથી બીજો પ્રશ્ન છે કાકા સાહેબ કાલેલકરે અખાને ક્યુ ઉપનામ આપ્યું હતું અને તેના વિકલ્પો છે કાંત દ્રષ્ટા કવિ જ્ઞાનનો વડલો ગુજરાતનો કબીર અને બ્રાહ્મી સાહિત્યકાર અખાની પંડિતાય અને સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાનને લઈને તેમને ઘણા બધા ઉપનામ મળેલા છે ઉમાશંકર જોશીએ તો તેમને કબીરનો નાનેરો ભાઈ એવું કહીને પણ સંબોધ્યા છે પણ કાકા સાહેબ કાલેલકરની વાત કરીએ તો તેમણે અખાને બ્રાહ્મી સાહિત્યકાર એવું ઉપનામ આપ્યું હતું જેથી અહીં વિકલ્પ ડી બ્રાહ્મી સાહિત્યકાર એ આપણો સાચો જવાબ રહેશે પ્રશ્ન નંબર ત્રણ મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ એના લેખક કે અનુવાદકનું નામ જણાવો વિકલ્પો છે કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા અને કવિ નાનાલાલ મિત્રો આપની શાળાની પ્રાર્થના સભામાં કદાચ આપે આ પ્રાર્થના ગવાતી સાંભળી હશે તો તમે એનાથી પરિચિત હશો અહીં આપણો જવાબ આવશે સી નરસિંહરાવ દિવેટિયા આગળનો પ્રશ્ન છે બકટ ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ જણાવો અહીં વિકલ્પો છે સેહની વાસુકી કાંત અને ઈર્ષાદ અહીં વિકલ્પ એ સેહની એ આપણો સાચો જવાબ છે બ ક ઠાકોરનું ઉપનામ સેહની છે એમના દાદા પોતાની અટક સેહની એવું લખતા જેને બ ઠાકોરે ઉપનામ તરીકે સ્વીકારેલું છે આગળનો પ્રશ્ન છે દાંડીયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ઓપ્શન છે નાનાલાલ કવિકાંત નર્મદ અને કલાપી અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નર્મદ એટલે કે નર્મદે દાંડિયો મુખપત્ર શરૂ કર્યું હતું આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા સૌ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ઓપ્શન છે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને સુંદરમ જવાબ આવશે ઓપ્શન સી વિષ્ણુ ત્રિવેદી સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિશે જણાવું તો સૌપ્રથમ એની શરૂઆત ઓગણીસો સો થયેલી અને પ્રથમવાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને આ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો ઓગણીસ ચોર્યાસીમાં આ પુરસ્કાર સુંદરમને એનાયત થયેલો જ્યારે ઓગણીસો પંચ્યાસીમાં ઉમાશંકર જોશીને એનાયત કરવા માટેની જાહેરાત થયેલી પરંતુ ઉમાશંકર જોશીએ આ ગૌરવ પુરસ્કાર માટે અસ્વીકાર દર્શાવેલો જ્યારે પન્નાલાલ પટેલે ઓગણીસો પંચ્યાસીની સાલમાં આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર મેળવેલો આગળનો પ્રશ્ન છે આંધળીમાનો કાગળ કાવ્યના કવિ કોણ છે આંધળીમાનો કાગળ એ ખૂબ જ પ્રખ્યાત કાવ્ય છે એમના વિકલ્પો જોઈએ તો ઉમાશંકર જોશી ઇન્દુલાલ ગાંધી રમેશ પારેખ અને કલાપી અહીં આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઇન્દુલાલ ગાંધી એટલે કે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે આગળનો પ્રશ્ન છે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી રઘુવીર ચૌધરીની કૃતિ કઈ છે અહીં ઓપ્શન છે એ સ્પંદન બી લાવણી સી તેડાગર અને ડી લજામણી અને આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે સી તેડાગર આગળનો પ્રશ્ન રણજીત રામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બંનેથી સન્માનિત થયેલા સર્જકનું નામ જણાવો અહીં આપેલા ઓપ્શનમાંથી આપણે એવા સર્જકનું નામ શોધવાનું છે કે જે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક એમ બંને ચંદ્રકથી સન્માનિત થયેલા હોય ઓપ્શન એ છે ચુનીલાલ મળિયા ઓપ્શન બી ધનાભગત ઓપ્શન સી હસુ યાજ્ઞિક તથા ઓપ્શન ડી શ્યામ સાધુ આ પ્રશ્નનો સાચો જવાબ છે ચુનીલાલ મળિયા એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે મિત્રો આપને એ વિશેની માહિતી આપી દઉં તો ચુનીલાલ મળિયાને ઓગણીસો પંચાવનમાં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો તથા ઓગણીસો સત્તાવનમાં એમને રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા આમ ચુનીલાલ મળિયા આ બંને સન્માનો પ્રાપ્ત કરી ચૂક્યા છે આગળનો પ્રશ્ન છે ઈર્ષાદ કયા કવિનું ઉપનામ છે એમના વિકલ્પો છે એ ચીનુ મોદી બી સુરેશ જોશી સી પ્રિયકાંત મણિયાર અને ડી મકરંદ દવે આપણો સાચો જવાબ છે વિકલ્પ એ ઇરશાદ એ ઉપનામ ચીનુ મોદીનું છે મિત્રો આ થઈ ગુજરાતી સાહિત્યના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા ઉપયોગી વિડીયો સાથે